ધોરણ છ થી દસ ની અંદર ગુજરાતી સૌથી પહેલા મિત્રો આપણે અલંકારનો અર્થ જાણીએ અલંકાર શબ્દ અલમ પ્લસ ક્રુ ધાતુ પરથી બનેલો છે અલંકારનો નો શબ્દશ અર્થ થાય છે આભૂષણ અથવા ઘરેણું જેમ મિત્રો આપણે વિવિધ પ્રકારના કે આભૂષણ પહેરીને શોભી ઉઠીએ છીએ તેવી જ રીતે સાહિત્ય કૃતિ પણ આ અલંકારથી શોભી ઉઠે છે અલંકારને અંગ્રેજીમાં ફિગર ઓફ સ્પીચ કહેવામાં આવે છે અલંકારના બે પ્રકાર છે એક શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર સૌથી પહેલા આપણે શબ્દ અલંકાર જોઈએ જેમાં શબ્દો કે વર્ણોને આધારે સૌંદર્ય હોય અને વાણીમાં માધુર્ય પ્રગટતું હોય તેને શબ્દ અલંકાર કહે છે તેમજ આવી રીતે પણ એને સમજાવી શકીએ જે અલંકાર દ્વારા કેવળ શબ્દને જ ચમત્કૃતિ ભર્યા કે આકર્ષક બનાવવામાં આવે તેને શબ્દ અલંકાર કહે છે અહીંયા મિત્રો શબ્દ ની અંદર શબ્દોને વધારે આકર્ષક બનાવવામાં આવે છે ચમત્કૃતિ ભર્યા બનાવવામાં આવે છે એટલે કે શબ્દો ઉપર વધારે ભાર આપવામાં આવે છે શબ્દ અલંકારના આ ચાર પ્રકારો છે વર્ણાનુપ્રાસ અલંકાર અંત્યાનુપ્રાસ અલંકાર શબ્દાનુપ્રાસ અલંકાર યમક અલંકાર સૌથી પહેલા આપણે વર્ણાનુપ્રાસ અલંકાર જોઈએ વર્ણાનુપ્રાસ અલંકાર ને વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે જ્યારે એક જ વાક્ય કે પંક્તિમાં એકનો એક વર્ણ વારંવાર આવે અને તે પદાવલીના સૌંદર્યમાં વધારો કરે તેને વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ પણ કહે છે ઉદાહરણમાં જોઈએ કામિની કોકિલ કેલી કુંજન કરે મિત્રો આમાં દરેક શબ્દમાં રિપીટ થાય છે જેમ કે કામિનીમાં ક કોકિલમાં ક કેલીમાં ક કરે માં ક દરેક જગ્યાએ દરેક શબ્દમાં પેલો પેલો વર્ણ એટલે કે અક્ષર ક છે એવી રીતે બીજા ઉદાહરણમાં કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ તો એમાં પણ ક ક ક વપરાયા છે જ રીતે ત્રીજું કાશીમાં એ કામ કાઢ્યું એમાં પણ પેલો ક છે મિત્રો એવું નથી કે ક જ વારંવાર રિપીટ થાય થાય ગુજરાતી વર્ણમાળાનો કોઈ પણ વર્ણ જો શબ્દમાં આગળ હોય અને અને એનું પુનરાવર્તન થાય તો એ વર્ણ સગાઈ બને જેમ કે અહીંયા છેલ્લું અને ચોથું ઉદાહરણ જુઓ છે પડછાયાના પહાડ એમાં રિપીટ થયો છે આ ની જગ્યાએ કોઈ પણ વર્ણ હોય ખ ગ કે કોઈ પણ વર્ણ જો શબ્દમાં આગળ મુકાયો હોય અને વારંવાર એ આગળ ને આગળ રિપીટ થાય વારંવાર આવ્યા કરે એક વર્ણ જેને કારણે એ કાવ્ય પંક્તિ અથવા તો વાક્ય અલંકૃત થઈ જાય એના સૌંદર્યમાં વધારો થાય તો એને વર્ણ સગાઈ અલંકાર કહેવામાં આવે છે આગળનો બીજો અલંકાર છે અંત્યાનો પ્રાસ અલંકાર અહીંયા મિત્રો જેવા નામ છે ને એવા જેના ગુણ હોય અંત્યનુપ્રાસ અંતે સરખો પ્રાસ મળતો હોય ને એવો અલંકાર અંત્ય બે પંક્તિઓ કે બે કથનના અંતે મિત્રો યાદ રાખજો અંતે વાક્ય કે કાવ્ય પંક્તિના અંતે એક સરખા ઉચ્ચારવાળા ઉચ્ચાર એક સરખો હોય એવા શબ્દો આવે ત્યારે તેને અંત્યનો પ્રાસ અલંકાર કહે છે જેમ કે અહીંયા ઉદાહરણ પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી ઇરશાદ આપણે તો ઈશ્વરને નામે વાણી અહીંયા જો કાવ્ય પંક્તિના અંતે પાણી અને બીજી કાવ્ય પંક્તિના અંતે વાણી સરખો પ્રાસ મળે છે એક સરખા જેવું ઉચ્ચારણ આવતું હોય સરખો પ્રાસ મળતો હોય અને પણ વાક્યના અંતે મળતો હોવો જોઈએ તો એ અંતેનું પ્રાસ અલંકાર બને બીજું ઉદાહરણ શોધતો હતો ફૂલ ને ફોરમ શોધતી હતી મને એકબીજાને શોધતા ગયા દૂર તો આવ્યો કને અહીંયા મને અને કને વાક્યના કાવ્ય પંક્તિના અંતે સરખો પ્રાસ મળે છે એટલે અંત્યનો પ્રાસ અલંકાર બીજા ઉદાહરણોમાં નાનું સરખું ગોકળિયું મારું વાહલે વૈકુઠ કીધું રે ભક્તજનોને લાડ લડાવી ગોપીઓને સુખ દીધું રે કીધું રે અને દીધું રે સરખો પ્રાસ મળે છે એવી રીતે ચોથા ઉદાહરણમાં માવલડી અને ગાવલડી સરખો પ્રાસ અને અહીંયા આ પાંચમા ઉદાહરણની અંદર વાક્યના કાવ્ય પંક્તિના અંતે ખાય અને થાય સરખો પ્રાસ મળતો હોય તો એને પ્રાસ અલંકાર કહેવામાં આવે છે ત્યારબાદ આવે યમક અલંકાર એક જ પંક્તિમાં એક જ શબ્દને કે શબ્દ સમૂહ વારંવાર પ્રયોજવામાં આવે મિત્રો ટૂંકમાં કહીએ તો એકને શબ્દ જો વારંવાર આવે અને એ શબ્દનો અર્થ જો અલગ અલગ હોય મિત્રો અલગ અર્થ થવો જરૂરી છે અહીંયા બીજો શબ્દ વાપર્યો છે જવાની એનો અર્થ છે જતી રહેવાની એકને શબ્દ જ છે જો જવાની જવાની પણ બે નો અર્થ અલગ અલગ છે એટલે યમક અલંકાર બને બીજા ઉદાહરણમાં જોઈએ અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા છે અખાડો જ્યાં કુસ્તી થતી હોય તે અખાડો અને અખાડા કર્યા એટલે કે ઝઘડો કર્યો છે બે ના અર્થ અલગ છે સ્મિત વેરીને તમે વેરીને દોસ્ત બનાવો સ્મિત વેરવું સ્મિત કરવું અહીંયા એનો અર્થ થાય અને વેરી એટલે કે અહીંયા દુશ્મન બે વખત વેરી વેરી શબ્દ પણ બે ના અર્થ અલગ છે એક વેરુ અને બીજું નો અર્થ થાય વેરી એટલે કે દુશ્મન એવી રીતે અહીંયા પણ ભૂતના તારે થી વર્તમાન પકડો પણ ભૂતના નામથી અહીં ભૂતકાળ ભૂતકાળથી વર્તમાન પકડો અને ભૂતના નામથી ન ડરો એટલે કે ભૂત થી ડરો નહીં એવી રીતે ચોથા ઉદાહરણની અંદર જે વાંચે ચોપડી તે ચોપડી ચોપડી ખાય ચોપડી એટલે કે પુસ્તક જે પુસ્તક વાંચે એ ચોપડી ચોપડી ખાય ચોપડી ચોપડી એટલે કે ઘી વાળી રોટલી ચોપડી મિનિંગ એવો થાય છે ચોપડવું બે ના અર્થ અલગ છે અને એટલા માટે અહીંયા યમક અલંકાર બને છે મિત્રો એક વાત યાદ રાખજો અહીંયા એક શબ્દ બે વખત આવે અને બંનેના અર્થ અલગ અલગ હોય તો જ યમક અલંકાર બને છે શબ્દાનુપ્રાસ અલંકાર શબ્દનો સરખો પ્રાસ મળતો હોય વાક્યમાં ગમે ત્યાં શબ્દનો જો સરખો પ્રાસ મળતો હોય તો એને શબ્દાનુપ્રાસ પ્રાસ અલંકાર કહેવાય જ્યારે કોઈ પણ પંક્તિ કે વાક્યમાં પ્રયોજાયેલા શબ્દોમાં ઉચ્ચાર એક સરખા થતા હોય ત્યારે તેને શબ્દાનું પ્રાસ અલંકાર કહે છે ઉદાહરણમાં જોઈએ એટલે તરત જ સમજાઈ જાય હવે રંગ બની તંગ મચાવી જંગ પીઓજી ભંગ મિત્રો આપણને ગાતા ન આવડતું હોય છતાં પણ શબ્દાનુપ્રાસ અલંકાર એક એવો અલંકાર છે કે તમે એને વાંચો તો આપ મેળે જ જાણે કે તમે ગાતા હોય એવી રીતે તમે એને બોલી શકો ગાઈ શકો તમને ગાતા નથી આવડતું છતાં પણ કારણ કે શબ્દનો

આવડ બાવળ બોરડી આવડ બાવળ સરખો પ્રાસ મળે છે તો આમ મિત્રો વાક્યમાં ગમે ત્યાં સરખો પ્રાસ મળતા શબ્દો મળી આવે જે બે અથવા બે થી વધારે પણ હોઈ શકે તો એ શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય થેન્ક યુ